આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. ધોરણ 9, 10, 11 અને 12ના વિદ્યાર્થીઓ માટે વેક્સિનેશન ડ્રાઈવનું આયોજન. તારીખ 10/1/2022 સોમવારના રોજ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ઉગત કેનાલ રોડ અડાજણ દ્વારા ગુજરાત બોર્ડ ગુજરાતી માધ્યમ અને સીબીએસઈ માધ્યમના ધોરણ 9-12ના 1,369 જેટલા બાળકોને વેક્સિનેશન પૂરા પાડવામાં આવ્યું હતું. વધુમાં આ બાળકોને વેક્સિનેશનનો ભય દૂર રહે તે હેતુથી શાળાના ટ્રસ્ટી શ્રી કિશનભાઈ માંગુકિયા તેમજ આચાર્યશ્રી અને અન્ય શાળાના શિક્ષકોએ પણ સેલ્ફી ઝોન અને પતંગ વિતરણ જેવા કાર્યક્રમનું આયોજન કર્યું હતું. વધુમાં વેક્સિનેશન બાદ બાળકોને આરોગ્યવર્ધક નાસ્તો પૂરો પાડવામાં આવ્યો હતો. આ ઉપરાંત શાળાના વાલીઓનો ઉત્સાહ પણ અનેરો હતો અને તેમના દ્વારા આ વેક્સિનેશન કાર્યક્રમને બિરદાવવામાં આવ્યો હતો. શાળાના કેમ્પસ ડિરેક્ટર શ્રી આશીષભાઈ વાઘાણી દ્વારા વાલી અને બાળકોને વેક્સિનેશન બાદ શાળાનું આયોજન અને કઈ રીતે કાળજી રાખવી તેનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. અંતે આ કાર્યક્રમનું ખૂબ જ સરસ આયોજન કરવા બદલ SMC ઝોનલ દ્વારા શાળા મેનેજમેન્ટને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સુરતમાં એકમાત્ર શાળા ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ એવી છે કે જ્યાં 100% બાળકોને વેક્સિનેશન ડ્રાઈવનો લાભ આપવામાં આવ્યો હતો, જેમાં લગભગ 100 જેટલા શાળાના કર્મચારીઓ અને SMC 50 જેટલા કર્મચારીઓ ખડે પગે હાજર રહ્યા હતા. સ્પીડ ન્યૂઝ 17 સુરત. તુષાર પરમાર, પ્રિન્સિપલ ઓફ ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, CBSE બ્રાન્ચ. આજે સર આજે વેક્સિનેશન કેમ્પ રાખ્યો છે, કેટલા બાળકો જોડાવાના છે આપણા ઇંગ્લિશ મીડિયમ? સર, જે રીતે ગવર્મેન્ટે પરમિશન આપી કે 10-12ના છોકરાઓને આપણે વેક્સિન લગાવી શકીએ છીએ, એટલે 15-18 વર્ષની ઉંમરના, તો CBSEના 324 છોકરાઓ આપણે રજીસ્ટર કરાવ્યા છે જે લોકો આજે વેક્સિન લેશે. અને હું ગવર્મેન્ટનો ખૂબ ખૂબ આભારી છું કે હમણાં જે પરિસ્થિતિ થઈ રહી છે સંજોગોમાં આપણે 1-9 ધોરણ ઓનલાઈન કરી નાખ્યું છે, પણ 10-12 ધોરણ જે છે એને આપણે ચાલુ રાખવું હોય તો વેક્સિન વગર પોસિબલ નથી. તો ગવર્મેન્ટને આ કામ બહુ સરાહનીય છે, સારો સપોર્ટ આપ્યો. ગયા અઠવાડિયામાં નંબર હતો પણ વેક્સિન ખૂટી પડી હતી એટલે પોસ્ટપોન થયું છે, અને આજે અમારા 324 છોકરાઓને વેક્સિન લાગી જશે. કેવી રીતે આપણે વિદ્યાર્થીઓને અમારે તૈયાર કર્યા છે આ વેક્સિનેશન કેમ્પ માટે, કોઈ કંઈ ના પાડી હતી એવું કંઈ બન્યું છે ખરું? મોસ્ટલી બધા જ પેરેન્ટ્સ રેડી હતા, અમુક પેરેન્ટ્સે બહાર રજીસ્ટ્રેશન કરાવ્યું હતું પ્રાઇવેટમાં, એટલે એ લોકો પ્રાઇવેટમાં લઈ છે. બાકી બધા જ પેરેન્ટ્સે અમને સપોર્ટ કરીને સ્કૂલમાં જ વેક્સિનેશન લેવાનું કરાવ્યું છે. મારું નામ આશીષ વાઘાણી, કેમ્પસ ડાયરેક્ટર ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે જે SMC ગાઈડલાઇન્સ પ્રમાણે કોરોનાનું વેક્સિનેશન ડ્રાઈવ ચાલુ કર્યું છે, છેલ્લા 3 દિવસથી વેક્સિનેશન નહીં હતી, પણ એમના જણાવ્યા મુજબ આજે એ લોકો પાસે વેક્સિનેશન ડોઝ આવી ગયા હતા, જેનું અમે એક સફળતાપૂર્વક આ આયોજન કર્યું છે, જેમાં બચ્ચાઓમાં અને પેરેન્ટ્સમાં બહુ સારો એવો ઉત્સાહ છે. અને 935 જેવા બાળકો છે જેમણે પાર્ટિસિપેશન કર્યું છે, અને એમાં પેરેન્ટ્સ જે હતા કે જેમને કંઈ અવઢો હતો કે વેક્સિનેશનના કારણે કંઈ પ્રશ્ન થાય, તેમને પણ અમે બહુ સારી રીતે મોટિવેટ કર્યા છે અને જે લોકો પાર્ટિસિપેશન કર્યું છે. અને આ વેક્સિનેશન માટે અમે બીજી એવી પણ વ્યવસ્થાઓ કરી છે કે બચ્ચાઓ માટે સ્નેક્સ અને કાઇટ પણ પ્રિન્ટ કરાવ્યા છે, એ જે વેક્સિનેશન લીધું છે એમને કાઇટ્સ આપ્યા છે, જેનાથી એમનું એક મોટિવેશન પણ એક વધ્યું છે. કાઇટ્સ આપણે આપવા પાછળ એમાં અમે એક મેસેજ છે કે હેલ્ધી એન્ડ સેફ ઉત્તરાયણ, કે જેમના મેસેજ થ્રુ બીજાને પણ એ એક મેસેજ જાય કે બહુ સારો એવો એક ડ્રાઈવ ચલાવે છે રેડિયન ઇન્ટરનેશનલ સ્કૂલ. આ બાબતે બીજું વિદ્યાર્થીઓ છે 9-4માં થઈ જશે, અમે એ રીતનું આખું પ્લાનિંગ કર્યું છે. બધા સ્લોટ વાઇઝ સવારના 9:30-4:30 અલગ અલગ સ્લોટમાં પેરેન્ટ્સને અમે બોલાવ્યા છે અને પ્લાનિંગ સાથે એક વ્યવસ્થા કરી છે એમના માટે, બચ્ચાઓ માટે અમે અને પેરેન્ટ્સ માટે પણ સ્નેક્સની વ્યવસ્થા કરી છે.